હાય ગાઈસ, હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, કહેવાય છે ને કે નારી શક્તિ, એનામાં બહુ જ બધી શક્તિ હોય છે, બહુ જ પાવર હોય છે કે જે કંઈ પણ થાને ને એ કરી બતાવવાનો હોસલો રાખે છે. અને આજે એવા જ એક માસી, એટલે કે આપણા રંજન માસીની વાત કરવાની છું કે જે પકોડી વેચી, પાણીપુરી વેચીને એમના જીવનનું ગુજરાન ચલાવે છે. એટલે ગાઈસ, ઘણી બધી તકલીફોને સહન કરીને પાણીપુરી વેચીને એમના જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે. બે દીકરી છે, ઘરમાં કોઈ કમાવનાર ન હોવાથી એમને પાણીપુરી વેચવી પડે છે. તો ચાલો હવે આપણે મળીએ રંજન માસીને અને એમને પાણીપુરી ટ્રાય કરીએ. તો ચાલો આપણે માસીના એડ્રેસની વાત કરીએ ને, તો તમે અહીંયા જોઈ શકશો વિજય પાર્ક BRTS છે, એની બિલકુલ તમે સામે જોશો ને તો માસી લારી લઈને ઊભા રહે છે અને સરસ સેટઅપ લગાવીને ઊભા રહે છે. અત્યારે આપણી પાસે છે રંજન માસી, જે પાણીપુરી વેચીને એમના જીવનનું ગુજરાન ચલાવે છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. તો માસી, તમે કેટલા ટાઈમથી પાણીપુરી? મારે 12-13 વર્ષ થઈ ગયા લારી. મારે બે બેબી જ છે, મારે બીજું કોઈ હે નહીં. મારા ઘરવાળા કરે ના કરે એટલે મારા રીતે કર્મ કરવું પડે છે. નથી આવે છે કે નહીં આવતા, ક્યારેક ગુસ્સો કરે તો નહીં આવતા, એટલે આ રીતે હું ચલાવી રહી છું. મારે 12-13 વર્ષ થઈ ગયા છે. મને આ સારો સપોર્ટ છે, મને ઊભી રહેવા દેશે, મને કાઢતા નહીં અને રહું છું અહીં કણે. બસ મારું આની પર જ ઘર ચાલે છે. એક બેબી પરણ્યા ને એક બેબી બાકી છે મારે. બસ તમારી કેટલી ઉંમર? મારી હશે 50 માં 3 ઓછા હે. થાય કે ના થાય શું કરું બેટા, ઘર ચલાવવા માટે કરવું જોઈએ, શું કરું? બીજું તો કામ થતું નહીં મને, એટલે આની રીતે ચાલે મારું. કેટલા વાગે આવું અહીંયા? અહીંયા 3 વાગે આવી જવું. રાતે 9 વાગા લગે હોય, 9 વાગા લગે હોય. પાણીપુરી તમે કેટલી આપો? કેટલા? 10 ની 6 જ આપું. 10 ની 6 આપો. ઘરેવા સારું કહેવાય કે 10 ની 6 આપો છો, પણ શું કરું? મારા ગરાગી હતી બેન, કાકા આવે ના આવે એટલે ગરાગી મારી તૂટી ગઈ. એટલે હવે લારી પાછી લાવું, લાવતા લાવતા વાર તો લાગશે ને, એટલે હવે એ રીતે ચલાવી શીખું. તો ગાઈસ, તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો ને તો માસીને પ્લીઝ સપોર્ટ કરો અને અહીંયાની પાણીપુરી ટ્રાય કરો. ખૂબ જ સરસ દિલથી બનાવે છે માસી, ખૂબ મહેનત કરે છે અને બનાવે છે. ઘરનું કામ પૂરું કરીને નથી થતું તો પણ છતાં એ પાણીપુરી બનાવે છે, એટલે ઘરનું ગુજરાન ચલાવવા માટે વેચે છે. તમે આવો, ટ્રાય કરો અને માસીને પ્લીઝ સપોર્ટ કરો. એટલે બીજા બધા છે, 4 આપે 5 આપે. આવશે ઓલા ખાવા જાય ને ત્યાં જાય. તો ગાઈસ, રંજન માસીની પાણીપુરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને રંજન માસી 10 ની 6 પાણીપુરી આપે છે. બીજી જગ્યાએ શાયદ તમને નહીં મળે, તો આવી જાઓ અહીંયા ટ્રાય કરવા માટે. હું પણ ટ્રાય કરું છું. થોડો આપણે મસાલો નાખી દઈએ ઉપર અને પાણી પણ એમનું. ચલો ટ્રાય કરીએ. આ પાણીપુરીનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ છે. અને બીજું કે આમાં જે ફુદીનાની ચટણી અંદર નાખે છે ને ઉપર, એનો જે ટેસ્ટ છે એકદમ જ ગજબ આવે છે આનો ટેસ્ટ. અને બીજું કે આમાં માસી છે ને લસણની ચટણી તમે જોઈ શકો છો અહીંયા વ્હાઈટ જે છે એ મસાલામાં એડ કરીને આપે છે, ને એના દ્વારા જે આનો જે ટેસ્ટ આવે છે ને એ ખૂબ જ સરસ છે. તમે આવીને એકવાર ટ્રાય કરો.
ખૂબ જ સરસ છે. તો ગાઈઝ માસીની પાણીપુરી ખૂબ જ સરસ હતી. તમે પણ આવો અને ટ્રાય કરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. અને હા, આપણે માસીના એડ્રેસની વાત કરીએ ને તો તમે અહીંયા જોઈ શકશો, વિજય પાર્ક BRTS છે એની બિલકુલ તમે સામે જોશો ને તો માસી લારી લઈને ઊભા રહે છે અને સરસ સેટઅપ લગાવીને ઊભા રહે છે. આવો એકવાર ટ્રાય કરો, મજા આવશે તમને, માસી દિલ ખોલીને ખવડાવશે.